આ વાર્તા એક સિંહ અને નાના લાલ પક્ષીની છે. સિંહની કઠપૂતળી બનાવવા કાર્ડના ટુકડા પર સિંહ દોરીને કાપી લો અને નીચેથી સળી ચોંટાડો. સિંહના પાછળ એક વેલ્ક્રો પટ્ટીનો ટુકડો લગાવો. આનાથી તમને વાર્તા પ્રમાણે સિંહને વિવિધ રંગની પૂંછડી લગાવવામાં મદદ મળશે. એક લાલ પક્ષી પણ દોરીને કાપો અને પાછળથી સળી ચોંટાડો. હવે ઘણા દ્રશ્યો દોરો, કારણ કે તે તેનાથી વાર્તા સંપૂર્ણ કરશે. એક બૂટના ખોખામાંથી મંચ બનાવો. તેમાં એક ઝાડ અને એક ગુફા બનાવી મૂકો, કારણ કે તે વાર્તાનો ભાગ છે. ખોખાની બે બાજુએ નાની બારીઓ કાપો, જેમાંથી સિંહ અને પક્ષી અંદર અને બહાર જઈ શકશે. હવે પહેલું દ્રશ્ય મંચ પર મૂકી દો. સિંહ અને પંખી તૈયાર છે વાર્તા સંભળાવવા. આ વાર્તા એલિસા ક્લેવિને લખેલી છે. એક બપોરે નાના લાલ પક્ષીએ એક સિંહને લીલા જંગલ જેવી લીલીછમ પૂંછડી સાથે જોયો. પક્ષીએ ક્યારેય લીલી પૂંછડીવાળો સિંહ નહોતો જોયો. તેને લાગ્યું કે આ તો ખૂબ જ અદ્ભુત અને સુંદર છે. સિંહ, સિંહ, પક્ષી જોરથી બોલ્યું, તારી પૂંછડી કેમ લીલી છે? સિંહને પક્ષીની ભાષા સમજ ન પડી. તેણે ફક્ત પક્ષી સામે હસીને કેસરી ફૂલના વિસ્તારમાં ચાલ્યો ગયો. પક્ષીએ સિંહને પતંગિયાની પાછળ ભાગતો જોયો. જેમ દિવસ પૂરો થવા આવ્યો, તેમ સિંહ તેની ગુફામાં પાછો ફર્યો. પક્ષી પાસેના ઝાડમાં તેના માળામાં સૂઈ ગયું. બીજી સવારે સિંહ તેની ગુફામાંથી પૂંછડી હલાવતો બહાર આવ્યો. તેની પૂંછડી લીલી નહીં, પણ ફૂલના બાગ અને ઢળતા સૂરજ જેવી કેસરી હતી. સિંહ, સિંહ, પક્ષી જોરથી બોલ્યું, તારી પૂંછડી કેમ કેસરી છે? પાછું સિંહને પક્ષીની ભાષા નહીં સમજાઈ. તે પક્ષી સામે જોઈને હસ્યો. પછી તે એક ટેકરી પર અને પછી ઊંચા પહાડ પર ચડીને ભૂરા આકાશ નીચે એક મોટા તળાવ પાસે પહોંચી ગયો. દિવસ પૂરો થયો અને સિંહ તેની ગુફામાં ચાલ્યો ગયો અને પક્ષી તેના માળામાં સૂઈ ગયું. બીજી સવારે સિંહની પૂંછડી કેસરી નહોતી, તે ભૂરી હતી. ચમકતા આકાશ જેવી અને તળાવના ઘેરા પાણી જેવી ભૂરી. સિંહ, સિંહ, પક્ષી જોરથી બોલ્યું, તારી પૂંછડી કેસરીમાંથી ભૂરી કેવી રીતે થઈ ગઈ? શું તું જાદુગર છે? સિંહ ફરી પક્ષી સામે હસીને લાલ ચેરીની ઝાડીમાં ચાલ્યો ગયો. આખો દિવસ તેણે ચેરી તોડી. ત્યાં એક કાંટામાં તેનો પગ પડ્યો અને વાગીને દુખવા લાગ્યો. નાનું લાલ પક્ષી ઉડીને આવ્યું અને તેના પગમાંથી કાંટો કાઢી નાખ્યો. જેમ સૂરજ ઢળી ગયો, તેમ સિંહે પક્ષીને શુભરાત્રી કહીને તેની ગુફામાં ચાલ્યો ગયો. નાનું લાલ પક્ષી તેના માળામાં ગયું અને વિચારવા લાગ્યું કે બીજી સવારે સિંહની પૂંછડી કયા રંગની હશે. તે રાત્રે ખૂબ મોટું વાવાઝોડું આવ્યું અને વીજળી પડવા લાગી. એક જોરદાર વરસાદના ઝોકાએ પક્ષીનો માળો તોડી કાઢ્યો. તે અવાજ સાંભળીને સિંહ તેની ગુફામાંથી બહાર આવ્યો અને પક્ષીને તેની ગુફામાં લઈ ગયો. સિંહની ગુફા ગરમ અને રંગીન હતી. ગુફાની દિવાલ પર લીલા જંગલ, કેસરી ફૂલ અને ઘેરા ભૂરા તળાવના દ્રશ્યો રંગેલા હતા. સિંહ, સિંહ, પક્ષી બોલી ઉઠ્યું, આ ચિત્રો અહીંયા કેવી રીતે આવ્યા? સિંહ હસ્યો અને તેની પૂંછડી એક લાલ ચેરીના રસમાં બોળી અને પછી દિવાલ પરના ચિત્રો સાથે નાના લાલ પક્ષીનું ચિત્ર
ચેરીઓ સાથે બનાવ્યું. નાના પક્ષીએ ખુશીનું ગીત ગાયું જ્યારે સિંહ ચિત્ર બનાવતો હતો. બંને મિત્રો ખૂબ જ ખુશ હતા. સિંહની પૂંછડી લાલ રંગની હતી અને તે નાનું પક્ષી જાણતું હતું કેમ. પક્ષી પાછું ખુશીનું ગીત ગાવા લાગ્યું અને વિચારમાં ખોવાઈ ગયું કે સિંહ બીજા દિવસે કયું ચિત્ર બનાવશે.